નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ. ટ્રકના પૈડાઓ દેશભરમાં થંભી ગયા છે. રાજ્ય અને આંતરરાજ્યોમાં મુખ્ય માલસામાનની હેરફેર અને પરિવહનનું મુખ્ય માધ્યમ ટ્રક છે. પરંતુ જ્યારે આ ટ્રકના પૈડાઓ થંભી જાય ત્યારે દેશભરમાં શું સ્થિતિ પ્રવર્તે છે, જોઈએ અમારો ખાસ અહેવાલ. ટ્રક હડતાલ. દેશના નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે દેશની દોરી નસ સમાન છે, અને તેના પર ચાલતા ટ્રક જાણે તેના રગોમાં વહેતું રક્ત હોય તે સમાન આપણને અનુભૂતિ કરાવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે લાખો કરોડો ટ્રકોના પૈડાઓ એક સાથે થંભી ચૂક્યા છે. દેશભરના ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા આ ટ્રકોની હડતાલ પાડવામાં આવી છે, જેનું એપિસેન્ટર દિલ્હીમાં છે. દિલ્હીથી આ ટ્રક હડતાલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા પોતાની પડતર માંગણીઓ અને વિવિધ મુદ્દે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. તો મિત્રો, જોઈએ ટ્રક સંચાલકોની શું માંગણીઓ છે. પેટ્રોલ ડીઝલના ભાવ બાબત, ટોલ નાકા બાબત સિવાય પારાવાર બીજી અનેક પડતી મુશ્કેલીઓ બાબત આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે. ટ્રક એસોસિએશનની હડતાલથી અત્યારે રાસાયણિક ખાતરની અને ખાસ કરીને યુરિયાની અને ડીએપીની જરૂરિયાત છે તે ઉપરથી સપ્લાય ટ્રક એસોસિએશનની હડતાલથી બંધ છે, અને ખેડૂતને અત્યારે પારાવાર મુશ્કેલી પડી રહી. સરકાર તરફથી આ હડતાલ મુદ્દે કોઈ પણ ઢીલું વલણ ન અપનાવતા હાલમાં હડતાલ લંબાવાઈ રહી છે. પરંતુ હાલાકી તો આમ પ્રજાને જ પડી રહી છે. ટ્રકોના ઇંધણ સમાન ડીઝલના ભાવ સતત આસમાન સુધી પહોંચતા જાય છે, તેથી ટ્રક સંચાલકોને ચાલુ ભાવમાં હવે માલ સામાન પરિવહન કરવાનું પોસાતું નથી, અને જો ભાડામાં ભાવ વધારો કરવામાં આવે તો માલ સામાનનું બુકિંગ બંધ થાય તેવી ભીતિ રહેલી છે. માટે ડીઝલના ભાવ ઘટાડવાની માંગણીઓ છે. અમે ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સપોર્ટ આપી છે, અને અમારી માંગણી એવી છે કે ડીઝલના ભાવ રોજ વધઘટ થાય છે તે 3 ત્રિમાસિક કરવા, થર્ડ વીમામાં જે 18% પ્રીમિયમ આવે છે વધારો આપ્યો છે તે નાબૂદ કરવો, ટોલ ટેક્સ સદંતર નાબૂદ કરવા, અને ટ્રાન્સપોર્ટ ભાડામાં જે TDSનો વધારો આવ્યો છે તે નાબૂદ કરવા. બાબરા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનવાળા પ્રમુખ શ્રી પ્રદીપભાઈ બસિયાના કહેવાથી બાબરા ટ્રક ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ટેકો અમે જાહેર કરેલ છે બાબરા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને. તો બીજી તરફ માલ પરિવહનને પણ GST માં આવરી લેવામાં આવ્યું છે, જેથી ટ્રક સંચાલકોને ઘણી બધી વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જે સંદર્ભે GST નાબૂદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. તો આ તરફ TDS મુદ્દે પણ આવી જ મુશ્કેલીઓનો સામનો કરતા ટ્રક સંચાલકો ઈચ્છે છે કે TDS પણ નાબૂદ થાય. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ટ્રક એસોસિએશન દ્વારા હડતાલ લંબાવાઈ રહી છે, જેમાં મીઠાપુર ઓખાથી માંડીને બાબરા, જૂનાગઢ, ઉપલેટા, જામનગર, રાજકોટ વગેરે જેવા શહેરો જોડાયા છે. દેશભરના હાઈવે ઉપર ઠેક ઠેકાણે ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા છે, અને વર્ષોથી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જેમાં રાજ્યો દીઠ સામ્યતા નથી. હાઈવે બન્યાના ઘણા વર્ષો વીતવા છતાં આ ટોલ ટેક્સની ઉઘરાણીઓ ચાલુ જ છે, જે બંધ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. જો કે આમ જનતાની માંગણી છે કે સરકાર સત્વરે જ આ સંદર્ભે કોઈ પગલાં લે, જેથી લોકોને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સમય પર મળી રહે, અને આમાં જ લોકોનું, સરકારનું અને ટ્રક એસોસિએશન ઓનર્સનું હિત જળવાયેલું છે.
ભાવનગર ટ્રક માલિકો છે, અમારી એક માંગણી હતી કે આખા ભારતભરમાં બધા ટ્રક માલિકોની એક જ માંગણી છે, જ્યાં ડીઝલ પેટ્રોલનો ભાગ ભડકે ભળે છે એ તમે જીએસટીમાં લે, તમે એ તમને ખબર નથી ભારતનું અર્થતંત્રની અંદર ટ્રક માલિક ટ્રક જે છે એ બહુ મોટો ભાગ ભજવે છે. તમારા ઘરે સવારે 6 વાગે જે ટીંગટોંગ કરીને દૂધની કોથળી આવે છે એ ટ્રક વાળો તમારે પહોંચાડે, ત્યારે તમે તમારા ઘરવાળા છોકરાઓ દૂધ પી સ્કૂલે જાય છે, જ્યારે તમારે શાક પકાવવું છે એ ટ્રક વાળો પહોંચાડે છે, જ્યારે તમે નોકરીએ જાઓ છો ધંધે જાઓ છો ત્યારે રિટેલ આઉટલેટમાં ડીઝલ પેટ્રોલ પુરાવો છો એ અમારો ટ્રક વાળો જ પૂરું પાડે છે, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ બહારગામ જાઓ છો એ અમારો ટ્રક વાળો જ પૂરું કરે છે. તો ટ્રક વાળાને અહીંયા કેમ એને કેમ જીએસટીમાં ડીઝલ પેટ્રોલ તમે નથી લેતા, કેમ એને થર્ડ પાર્ટી પ્રીમિયમમાં વધારો કર્યો છે, વીમામાં થર્ડ પાર્ટી પ્રીમિયમ એટલો બધો ધીરે ધીરે કટકે કટકામાં વધારો કેટલો થઈ ગયો તમે જૂની હિસ્ટ્રી ડેટા જુઓ તમને ખબર પડે, કેમ એને ટોલ નાકામાં વધારો આપે છે, ફોર વ્હીલ વાળાને છૂટ આપે છે, કેમ એટલી બધી ટ્રક માલિકોને ટ્રક વાળાને અન્યાય કરે છે, આ અન્યાય સહન નહીં થાય. તો આ તો અમારો આજનો ખાસ અહેવાલ ટ્રક હડતાલ. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. RJT લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો કલમ અમારી. નમસ્કાર.